जेतपुर पंथक में फरीवार वीज लोडशेडिंग ने कारण खेडूतो त्राहिमाम पोकारी रहा है। खेडूतोए विरोध नोंधावी पीजीवीसीएल कचेरी खाते सूत्रोच्चार पण कर्या हता। एकाद मास थी वीज समस्या सर्जाई होय जेना कारण खेडूतोनो पाक बढ़ी रह्यो छे। आवी परिस्थिति नहीं सुधरे तो गांधी चिंतिया मार्गे आंदोलन करवामां आवशे तेम पण जणावायुं हतुं। जेतपुर तालुकाना खेडूतोने छेल्ला एकाद मास जेटला समयथी खेतीवाड़ीमां पूरता प्रमाण में वीज पुरवठो आपवामां नथी आवी रह्यो जेना कारणे पाकने नुकसानी वेठवानी राव उठी रही छे। खेडूतोने 6 कलाकना बदले नियमित रीते 8 कलाक वीजळी आपवानी मांग करी साथे 6 कलाक आपवामां आवती वीजळी टाइम प्रमाणे आपवामां न आवती होवाथी तालुकाना पेडला गामना खेडूतોએ सूत्रोच्चार करी आवेदन पत्र पण पाठव्युं हतुं। अमारे लाइट पूरी 8 कलाक जोईए छे, अमारे 8 कलाक लाइट पूरी मळती नथी। 3 કલાક 5 કલાક લાઇટ એવી આપે છે, એક એક ચારામાં 5-5 7-7 10-10 વાર પાણી જાય છે, તો અમારે ખેડૂને જવાનું ક્યાં? અમારે રાતની નિંદર નથી કરતા, 24 કલાક જાગવાનું, લાઇટ હાટું જાગવાનું, 8 કલાક લાઇટ નથી દેતા, 6 કલાક લાઇટ દે તો અમારે ક્યાં જવાનું છે? અમારે મજૂર કહેવા કે નહીં, અમારે ખાવું પીવું કે નહીં, અમારો જીવ ખેડૂતનો છે કે નહીં, તો આ ખેડૂત ક્યાં જવાનો છે એમ અમારું કહેવાનું છે। અમને લાઇટ પૂરેપૂરી 8 કલાક આપો અને એક ઝટકો માર્યા વગર આપો, પૂરી બી વીજળી અમારે જોઈએ, અમારો એ જ પ્રશ્ન છે, બીજો કાંઈ પ્રશ્ન નથી। અમને લાઈટ વગેરે અમાર કાંઈ, અમારે અત્યારે બધું સુકાય છે અમારે। જેતપુર તાલુકાના ખેડૂતોને છેલ્લા ઘણા દિવસથી ખેતીવાડીમાં કટકે કટકે 5-6 કલાક વીજ પુરવઠો આપવામાં આવી રહ્યો છે, જેના કારણે પાકને નુકસાન સહન કરવાનો ખેડૂતોને વારો આવ્યો છે। ખેડૂતો જેતપુર પીજીવીસીએલ કચેરી ખાતે પહોંચ્યા હતા અને લોડ શેડિંગ કે સરકારના સેટિંગ સૂત્રોચ્ચાર ના નારા સાથે આવેદન પત્ર પાઠવ્યું હતું। જો પરિસ્થિતિ નહીં સુધરે તો આગામી દિવસોમાં ગાંધી સિંધિયા માર્ગે આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી પણ ખેડૂતો દ્વારા ઉચ્ચારવામાં આવી રહી છે। હરેશ ભાલિયા, D9 ન્યૂઝ, જેતપુર।